સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બાગાયતી ખેતી બોરની ખેતીમાં આ વર્ષે ઠંડીનું ગ્રહણ લાગ્યું છે અને વધુ પડતી ઠંડીને લઈને બોર ના પાકતા હોવાનું બોરની બાગાયતી ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે તાલુકામાં મોટા ભાગે શાકભાજીની ખેતી થાય છે અને તેમાં પણ ફ્લાવર અને કોબીજ સહિત દરેક શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે તો ફ્લાવર અને કોબીજની ખેતીમાં પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકો અવલ બંધ ગણાય છે તો પ્રાંતિજ સહિત તાલુકામાં બાગાયતી ખેતી પણ થાય છે જામફળ તથા કલમી બોરની બાગાયતી ખેતી પણ થાય છે જેમાં બોરની ખેતીમાં ઓછો ખર્ચ ઓછું પાણી અને વગર દવાઓ થતી હોય અને ખાસ કરીને રેતાળુ જમીનમાં અને લેવલ વગરની જમીન વાઘા કોતરોવાળી જમીન નદી પાસેના વિસ્તારોમાં થાય છે જેમાં બાયના મુવાડા તથા લાલપુર શાંતિપુરા સહિતના વિસ્તારોમાં રેતારુવાળી જમીનમાં થાય છે અને સલ્લંગ દસ વીઘા વીસ વીઘામાં ત્રીસ વીઘામાં અને પચાસથી સાઠ વીઘા સુધીના કંપા આવેલા છે અને અહીં બોરની ખેતી થાય છે તો દરેક સિઝનમાં બોરનો સારો એવો પાક પણ મરે છે અને બજારમાં ભાવ પણ સારા મરે છે ત્યારે આ વર્ષે બોરની ખેતી ઉપર ઠંડીનું ગ્રહણ લાગ્યું છે અને વધુ પડતી ઠંડી પડતા ઠંડીને લઈને બોરના પાક ઉપર અસર પડી છે અને બોર પાકતા ન હોવાનું વિવિધ કંપા માલિકો બોરની બાગાયતી ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે અને બોરની ખેતી સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાના વાદરો જોવા મળ્યા છે તો આ વર્ષે બોરનો ઉતારો તો સારો છે પણ વધુ પડતી ઠંડીને લઈને બોરના પાક બજાર માર્કેટમાં ભાવ મળી રહેતા નથી જેને લઈને હાલ તો બોરની ખેતી કરતા કંપા માલિકો સહિત ખેતી સાથે સંકળાયેલા લોકોમાં નિરાશા જોવા મળી રહે છે ત્યારે હાલ બજારમાં કાચા પાકા મિક્સ બોર જતાં હોલસેલ બજાર ભાવ એકસો એંસીથી બસો રૂપિયા સુધી મળી રહે છે ત્યારે વધુ પડતી ઠંડીને લઈને બોરના પાકમાં જીવાત અને સડો પડવાનો પણ ખતરો રહે છે ત્યારે હાલ તો વધુ પડતી ઠંડીને લઈને બોરના પાક ઉપર અસર જોવા મળી છે ત્યારે બોરનો મોટા ભાગનો પાક ઉદેપુર તથા અરવલ્લીના મોડાસા ખાતે જાય છે જીર રાવલ પ્રાંતિ છે